મોરબી શહેરમાં હાલ સૌથી વધુ ગંભીર સમસ્યા હોય તો તે મચ્છુ નદીના પાળા પુલ પર થતી ટ્રાફિક સમસ્યા છે, જેના કારણે કોઈ પણ માણસ પોતાના કામે સમયસર પહોંચવા માટે એક કલાક વહેલું નીકળવું પડે છે. આ ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે નદીના સબમર્સિબલ પુલનું કામ ચાલી રહ્યું છે, પણ તે કામે પણ સમયને બરબાદ કર્યો છે અને હજુ રોડને ખુલ્લો નથી મૂક્યો. આ ટ્રાફિક સમસ્યા નિવારવા માટે નટરાજ ફાટક પાસે ઓવરબ્રિજની ખૂબ જ આવશ્યકતા છે, જે માટે તત્કાલીન રેલવે મંત્રીએ ઓવરબ્રિજ માટેની લીલી ઝંડી આપી હતી, પણ તે પછી જે કાર્યવાહી કરવી જોઈએ તે થઈ નથી. મોરબીના હાઈવે ઉપર ઉદ્યોગોનો પણ જેટ ગતિએ વિકાસ થયો છે. મોરબી શહેરનો જેટ ગતિએ વિકાસ થતો હોવાથી મોરબીની અંદર વાહનો અને વસ્તીનો સતત વધારો હોવાથી મોરબીના મચ્છુ પુલ ઉપરથી દિવસમાં 10 વખત ટ્રાફિક જામ થાય છે, જેના વૈકલ્પિક ભાગરૂપે મચ્છુ નદીની અંદરથી જે પુલ કાઢવામાં આવ્યો છેલ્લા 2 વર્ષથી તેનું કામ ગોકળગાય ગતિએ ચાલતું હોવાથી છતાં હજી પુલ ખુલ્લો મૂકવામાં આવ્યો નથી. તે બાબતે મેં કાર્યપાલક ઇડર પાસેથી મેં આરટીઆઈ દ્વારા માહિતી માગી છે. 20 વર્ષથી રેલવે સામે અનેક બાબતો રેલવેના પ્રશ્ને લડી રહ્યા છે, અને એમાં ખાસ કરીને એક મોરબીનો ટ્રાફિકનો જે સમસ્યા મુખ્ય, જે 31 નંબરનો ગેટ, જે નટરાજ ફાટક, ત્યાં ઓવરબ્રિજ બનાવવા માટે અમે આંદોલન પણ કરેલું છે, પરંતુ રેલવે મંત્રાલયે ત્યાં સ્થળ ઉપર સર્વે કરી અને કેટલા વાહનો નીકળે છે એ તમામ સર્વે કર્યા પછી એનો રિપોર્ટ કમ્પ્લીટ કરી અને રાજ્ય સરકારને પોતાની હિસ્સાની રકમ રેલવેમાં ભરપાઈ કરવા જણાવવામાં આવેલ, પરંતુ આજ દિન સુધી રાજ્ય સરકાર દ્વારા રકમ ભરપાઈ કરવામાં આવેલ નથી. તેના કારણે આજની તારીખે ઓવરબ્રિજ બનેલ નથી અને તેનો ભોગ આમ મોરબીની જનતા પ્રજા અત્યારે ભોગવી રહી છે. તો આ બાબતે ટૂંક સમયમાં જો આનો નિર્ણય લેવામાં નહીં આવે ઓવરબ્રિજનો, તો અમે લોકોને સાથે રાખી અને જલદ આંદોલન અને અનેક એવા કાર્યક્રમો કરવાના છે જેથી કરી અને આ એક ગંભીર પ્રશ્નનો ઉકેલ આવે તે માટે છે. હું 26/1/2000 અહીંયા ફરજ બજાવવામાં આવેલ છું. આ ગેટને અંદાજે 17 વર્ષ થઈ ગયા. આ ગેટની અંદરથી ટ્રાફિકની અવરજવર અને માલગાડીઓ અને ટ્રેનના હિસાબે મારે 10-12 વખત બંધ કરવાનો અરજ થાય છે, જેના કારણથી ટ્રાફિકની અણઝર વધારે હોવાથી અને આ ગેટમાં અવરનવર એક્સિડન્ટનો ભય બહુ વધારે હોય છે અને પબ્લિકની અવરજવર બહુ વધારે થાય છે, જેના કારણથી આની અંદર એટવી અમારું છે 5 લાખ ઉપરનું હતું, અત્યારે 4,45,000 449 નું એટવી છે જેનો વાહન વ્યવહાર એટલો છે.